આપણે પેલા સેગાની જાણકારી જરૂરી છે અને સેગાની જાણકારી માટે એવું છે કે સૌથી પહેલા ફેલે માજી એટલે કે ભૂતકાળના સેગા જાણવું જરૂરી છે આપણા માટે અને એ સેગા તમને ચોપડીના પાછળના બીજા પેજ પર તમને બતાવવામાં આવ્યા છે તે છે ને એવી જ રીતે તમારે જાણ કરવા જાણવાનું છે એમાં કે આ પાઠના અંદર હું તમને એવી રીતે સેગા બતાવીશ દાખલા તરીકે કોઈ પણ કરતાનું વર્ણન કરવામાં આવે અને તે તેમાં એવું છે કે કોઈ વસ્તુ તેમાં સ્પષ્ટ થાય તો તેને સેગાના અંદર ઉપયોગ કરવામાં આવે દાખલા તરીકે ન તો મદદ કરી હવે મદદ કરવામાં એક પુરુષ છે કે બે પુરુષ છે એ સમજ નથી પડતી પણ ન એ ફળ વજન પર છે વજન મતલબ બરાબર એના જ બરાબરીમાં છે એટલે ન મદદ કરી તો કોણે કરી તો તેના ઉપરથી આવશે કે એક પુરુષે મદદ કરી તો એ વાહિદ મુઝક્કર રૂપ થશે અને એના આગળ છે કે મદદ કરવા વાળો પુરુષ હાજર નથી એટલે એ ગાયબ રૂપ થશે દાખલા તરીકે રજ પાઠ નંબર હું ચાલુ કરું છો તમે જુઓ રજા અખી મિનલ હજી મારો ભાઈ હજ પડી પાછો ફર્યો રજા અ એટલે પાછો ફર્યો અખી એટલે મારો ભાઈ અહીંયા યા સાકીન છે એ મારોનો ઈશારો બતાવે છે અખુન એટલે ભાઈ અને યા સાકીન એટલે મારો ભાઈ પાછો ફર્યો મારો ભાઈ મીન એટલે થી અને અલહજ એટલે હજ હવે હજ થી અથવા હજ પડીને તો આપણે આખું વાક્ય બનાવીએ રજા અ અખી મીનાલ હજી મારો ભાઈ હજ પડીને પાછો ફર્યો અહીંયા રજા અ એક પુરુષ પાછો ફરેલો છે એટલે આપણે ગાડી વાહિદ મુઝક્કર ગાઈફ પહેલે માઝી રૂપ છે રજા અ ફરુહિબા બિહી મીન અસ્દિકાઈહી

અખવાતી અને મારી મારી બહેનોએ યાદ સાકીન નો મતલબ મારું થશે આટલે ગાડી ઉમી ના અંદર યાદ સાકીન છે એટલે મારી માતા ઉમુન એટલે માતા અને યાદ સાકીન હોય તો મારી મારી માતા વખુન એટલે હા અખવાતુન એટલે બહેનો અને યા સાકીન છે એટલે અખવાતી મારી બહેનો મારી માતા અને મારી બહેનોએ ભોજન તૈયાર કર્યું તો આમન એટલે ભોજન ભોજન તૈયાર કર્યું એટલે જો સના સનાત વાહિદ મોનસ ગાઈબ પેલે માઝી રૂપ છે એ લખી લેજો પછી થી તમને આવતા એમાં સે ગામ બતલાવીશ વદાઉના ઇલાયહલ અકારીબ વલ અસદિકા વદાઉના અને ભોજન માટે આવ્યા વડાઉન ઈલૈહલ અકારીબ આટલે પેલા આપણે અકારીબ મતલબ કાઢીએ અને સગા સંબંધીઓ આપણે ગુજરાતીનો શબ્દ બરાબર ઈલૈહલ અકારીબ કરીબુન નું છે આટલે કરી અકારીબ અને છે અસ્દિકા એટલે કરીબુન એટલે સગા સંબંધીઓનો મતલબ થશે એક નથી એટલા માટે અને અહીંયા બહુવચન अस्दीका अ बराबर એટલે અસ્દીકા એટલે ઘણા બધા મિત્રો કુલતુ લિ અખ કુલ્તુ લિ અખ્વાતી મે કહ્યુ કુલતુ મે કહ્યુ લિ અખ્વાતી મારી બહેનોને કુલતુ એટલે ગાઈ છે જો કોલ કોલા કોલુ કોલત કોલતા કુલના કુલત કુલતુ મા કુલતુ

બોલાવવામાં આવ્યા દાવત દેવામાં આવી અલ અમતા એટલે કાકી અને ખદીજાતા એટલે ખદીજા શું ખદીજા કાકીને દાવત આપી છે શું ખદીજા કાકીને આમંત્રણ આપ્યું છે કુલના તેઓએ કહ્યું કુલના એટલે તેઓ મતલબ ઘરવાળી ઘરવાળી ઓટોએ કુલના એ જમા મુઝક્કરનું રૂપ છે લા ફદુઈયત ખદીજાતુ ઇલયહા ફદુઈયત એટલે લા એટલે નથી અને ફડો બોલાવવામાં આવ્યા નથી આમંત્રણ આપ્યું ખદી ખદીજા કાકીને ઇલૈહા એટલે આપણા ઘર બાજુ ના એમને બોલાવવામાં આવ્યા નથી એમને આમંત્રણ આપવામાં આવ્યું નથી

એક પુરુષે મદદ કરી તો એમાં છે કે નસર એ મદદ કરનાર છે અને હા મિડુ છે રજ અ પાઠના અંદર શબ્દ છે કે રજ તો રજા અ પાછો ફર્યો પાછો ફરનાર કોણ છે તો હજમાંથી પાછો ફરનાર તેનો ભાઈ છે રજ અબી મિનલ હજજી તો આટલે હજ નો શબ્દ લખવો પડશે

હવે જો નસો મદદ કરી એક પુરુષે તો એના આગળ લખવું વાહિદ મુઝક્કર ગાઈબ ના હમજ પડે તો ગુજરાતીમાં લખી લેજો હા હા

બંને પુરુષોએ બરાબર તો આ તસનિયા દિવસો નું રૂપ થઈ જશે આ તસનિયા મુઝક્કર ગાયબ

आटले से मदद करी बढ़ा पुरुषों है तो आठ हसे जमा मुझकर गायब नूरूप

જમાનું રૂપ થશે હવે જો અના શરત એટલે એક સ્ત્રીનો ઇશારો બતાવે એ બતાવે કે ક્યારે મદદ કરી હતી તે ખબર નથી તો આટલે બતાવી દીધું છે એના અંદર ધોરણ હાથમાં હવે જો આટલે કરી ક્લાસ કે અહીંયા કાર્યાર છે એટલે તા પછી અલીફ લગાવું તમારે

હા હવે આટલી ગાડી જોઈ લ્યો કે જમાના અંદર નૂન સાકીનનો ઉપયોગ થતો છે એ ખાલી આપણે એના માટે છે કે આ જમા તમે એ કરાવો આપણે જમા મોનસ ગાયના રૂપમાં ખાલી બદલાવ એટલો હશે કે છેલ્લે આ રાસ સાકીન થઈ જશે અને તેના આગળ નૂનનો ઉપયોગ થશે નસર ન તો આ નસર ન નસર ન એટલે મદદ કરી બધી સ્ત્રીઓએ

આટલે કરી છે જો નસરત આ જે તા સાકીન છે એ વાહિદ મોહનસ નું રૂપ બતાવે છે કે મદદ કરી એક સ્ત્રીએ એ વાહિદ મોહનસ ગાય હતા તા પછી અલિફ નો ઉચ્ચાર થશે આટલે ગાઈ છેલ્લે જો ઉપર છે હા નસર છે અને એના આગળ તા અને અલિફ લગાવી દેવ તો એ તસનિયા નો સેકો થઈ જશે તસનિયા મોહનસ ગાઈબ નો સેકો થઈ જશે મદદ કરી બંને સ્ત્રીઓ એ મદદ કરી બંને સ્ત્રીઓ વાહિદ મોહન તસનિયા મોહનસ ગાઈ સોરી

એના પછી હું તમને આગળ બતાવીશ